नमस्कार विद्यार्थी मित्रों, धोरण चार विषय कू गुजराती प्रथम भाषा पाठ पांच पवन खिजाय तो बोर्ड झपटो भाग एक। આપણે સરસ મજાની આપણી પાઠ્યપુસ્તક છે અને પાઠ્યપુસ્તકનો આપણો પાંચમો પાઠ જેની અંદર આપણે સરસ મજાનું ગીત ગાવ્યું છે, તો આપણો પાઠ્યપુસ્તકમાં પાના નંબર 84 ઉપર તૈયાર જ હશો ને તમે ગીતડા માટે, એટલે આપણે આ સરસ મજાની પાઠ્યપુસ્તકની અંદર આની અંદર આપણે શું આપે છે, જુદા જુદા પ્રકારના આપણને ગીતો આપે છે અને એ ગીત ગાવાની પણ આપણને મજા પડે। તો ચાલો હવે આપણે આ ગીતડા માટે આપણને આપ્યું છે તો આપણે એને જોઈએ। तो के खिसकोली बहन उठिया उठिया एवा रूठिया, पिए नहीं पानी खाए नहीं धानी, आंबा भाई तो कैरी लाव्या खिसकोली बहन उहू, पीपड़ा भाई तो कुपड़ लाव्या खिसकोली बहन उहू, वड़दादा बहु टेटा लाव्या उहू केवल उहू, छेवट आव्या लीमड़ा भाई नवली लाव्या एक नवाई, मुट्ठी जेवी खोली देखी एवी एक लिंबोड़ी, रिस बदी जट छोड़ी लेवा ए लिंबोड़ी ठेक मारती दौड़ी। એટલે કે આ જે ખિસકોલી છે એ ખિસકોલીની સરસ મજાનો આપણને કાવ્યો આપેલું છે, એ તમે પણ તમારી પાઠ્યપુસ્તકમાં જોઈ અને જુદા જુદા રાગથી ગાવાનો પ્રયત્ન જરૂરથી કરજો। એટલે કે આ કાવ્યની અંદર આપણે શું કહે છે કે ખિસકોલી બેન શું કરે છે, એ અમુક અમુક વાત હોય ને તો એને રિસાઈ જાય છે અને ગમે એટલું કરે એ પાણી પણ પીતી નથી અને ખાવામાં ધણી પણ ખાતી નથી। તો આંબાભાઈ આવ્યા અને એની માટે શું લાવ્યા, તો કે કેરી લઈને આવે છે। પણ આપણે શું કરીએ, એ ખિસકોલી બેનની જેમ તમે પણ રિસાઈ જાવ તો કેવું, કોઈ પણ કશું પણ મમ્મી કહે કે પપ્પા કહી દો અને ઊને, એટલે કઈ ને કઈ તમારો અવાજ, એટલે અથવા તમારો શું હોય સ્વભાવ હોય કે આ રીતે કે તમે આ રીતે તમે એમની સાથે વર્તાવ કરતા હો છો। તો આ ખિસકોલી બહેન પણ કઈ પણ પૂછે ને કેરી લઈને આવ્યા તો પણ શું કે મારે નહીં જોઈતી, એટલે એના જેવું ખિસકોલી બહેન પણ કહે છે। તો પીપળાભાઈ તો કુપડ લાવ્યા, પીપળાભાઈ શું લાવે છે, એની જે કૂંપણ હોય કૂંપણ લાવે છે, તો પણ ખિસકોલી બહેન પાછું એ જ વસ્તુ એ રહ્યા ને શું કહે છે પછી વડદાદા બહુ ટેટા લાવ્યા ને વડદાદા ટેટા લઈ આવે છે, પણ એમને તો શું રિસાયા જતા એટલે કશું માને નહીં, એટલે એક જ જવાબ ઊંહોને ઊંહો જ કર્યા કર્યા। અને પછી છેલ્લા લીમડાભાઈ પણ શું લાવ્યા, એક નવલી વસ્તુ એટલે કે નવી નવી વસ્તુ લાવ્યા જેનાથી નવાઈ લાગી, તો કે મુઠ્ઠી જેવી ખોલી એટલે કે મુઠ્ઠીમાં શું કરે આપણને કોઈ સરપ્રાઈઝ આપણે કહીએ છે, તો એની માટે અમને લાવે છે તો એમને નવાઈ લાગે છે કે શું લઈને આવ્યા છે આ લીમડાભાઈ, તો કે મુઠ્ઠી જેવી ખોલે છે અને તરત એને શું દેખાય છે લીંબોડી દેખાય છે, અને લીંબોડી જોઈ અને રીસ છે એના જે સામણા છે એને તરત જ જટ છોડી એટલે કે તરત જ છોડી દઈ અને લેવા એ લીંબોડી ઠેક મારતી દોડી, એટલે કે લીંબોડી જોઈ અને એ ત્યાં એટલી બધી ખુશ થઈ જાય છે લીંબોડી જોઈને ત્યાં દોડવાનો પ્રયત્ન કરે છે। તો આ સરસ મજાનું જે કાવ્ય છે એ કાવ્ય લખનાર છે ચંદ્રકાંત શેઠ। તો આ સરસ મજાનું ગીત તમે પણ ગાજો અને ગીત ગઈ અને તમારા મિત્રોને પણ સંભળાવજો। એના પછી આપણે જોઈએ કે ગોળની બિલ્લી પર મકોડા ચિત્રો, ગોળની બિલ્લી પર મકોડા ચિત્રો એટલે કે આપણે એવું કહીએ છીએ ને કે ગોળની ચાકી હોય આપણે ત્યાં, મમ્મી મમ્મી હોય તો શું લાવે છે ગોળની ચાકી લાવે છે, તો ગોળ મૂક્યો હોય તો એ પણ કેવું ખાવા માટે મકોડા છે કીડી છે માખી છે એ કેવા આવી જાય છે એના બળબણ કરતા કરતા, તો એવી જ રીતે તમારે શું કરવાનું છે એની ઉપર મકોડા ચિતરવાના છે, એમ અહીંયા શું ચાકી દોરવાનો પ્રયત્ન કર્યો છે મકોડો ઉપર ચડ્યો છે, એ રીતે તમારે પણ શું કરવાનું આ ચાકીની ઉપર મકોડા ચિતરવાના છે। એના પછી આપણે જોઈએ કે ઊહું ઈહું ખિસકોલી તો મળ્યા, એમને કેવા રીસામણા વાળા ખિસકોલી તો મળ્યા ને, તો ચાલો મકોડા ભાઈને પણ મળીએ, બરાબર ઊહું કરતા ખિસકોલી મળી ગયા, પણ હવે આપણે સર કોને મળવા જવાનું છે, તો કે મકોડા ભાઈને મળવાનું છે। તો હવે પછીની આપણને સરસ મજાની વાર્તા આપી છે મિન્ટુભાઈ ગોળવાળા, જેમના લેખક કોણ છે, તો કે રમણલાલ સોની છે। તો ચાલો હવે આપણે આ વાર્તાની પણ મજા લઈએ। એક હતા મંગોડી બહેન, નામ એમનું મનછી, તેમનો એક દીકરો મંગોડો, કોણ હતા મંગોડી બેન હતા અને એમનો છોકરાનું નામ બરાબર એમને શું કહેવામાં આવતું, એમને મનછી બેનના નામથી લોકો ઓળખતા હતા અને એમનો છોકરો કોણ મંગોડો, નામ એનું મિન્ટુ, એનું મંગોડાનું નામ શું હતું મિન્ટુ હતું, તો મિન્ટુભાઈને તો કેવા હતા આપણે ચાલો જોઈએ, તો કે મિન્ટુભાઈ તો કાળા મિન્ટુભાઈ રિસાણવા,
મિન્ટુ ભાઈ ખૂબ હઠીલા, મિન્ટુ ભાઈ તો ગુસ્સા વાળા, એટલે કે આ મિન્ટુ જે છે એમનો દેખાવ કેવો છે, કાળા કાળા દેખાય છે, એટલે રિસાડવા, એટલે કે શું, એટલે કે જ્યારે પણ જોઈએ મોટા ભાગે એ તે રિસાઈ જ જાય, અને હઠીલા એટલે કે એક જ જીદ પર અડેલા, અને મિન્ટુ ભાઈ ને પણ ગુસ્સો પણ ખૂબ આવે. તો આ રીતના શું હતા, મિન્ટુ ભાઈ નું વર્ણન આપણને આ પંક્તિઓ દ્વારા કરેલું છે. તો મિન્ટુ ભાઈ ખીજાય ત્યારે જોવા જેવી થાય, મિન્ટુ ભાઈ ને રીસ ચડે અને ગુસ્સે થાય ત્યારે પોતાની સ્પૂટ પર બચકું ભરે અને એને મોટો ભેગડો તાણે. બરાબર, તમે કેવું રોજ રિસાઈ ને તમે શું કરો છો, એવી જ રીતે આ મિન્ટુ ભાઈ પણ શું કરે, એમને રીસ ચડે, ગુસ્સો આવે ત્યારે શું કરે, પોતાની સ્પીડ ઉપર બચકું ભરે, અને બચકું ભરે એટલે પછી એને વાગે તો ખરું, એટલા માટે શું કરે, મોટેથી ભેંકણો તાણે. ભેંકણો એટલે કે મોટે મોટેથી બૂમો પાડીને રડે. મિન્ટુ ભાઈ ને ગોળ ખૂબ ભાવે, રમતા જાય ને ગોળ ખાતા જાય, જમતા જાય ને ગોળ ખાતા જાય, હસતા જાય ને ગોળ ખાતા જાય, રડતા જાય ને ગોળ ખાતા જાય, ભણતા જાય ને ગોળ ખાતા જાય, ઊંઘતી વખતે પણ ગોળ ખાતા ખાતા જ ઊંઘે. જો આ મિન્ટુ ભાઈ ને કેટલો બધો ગોળ ભાવે, એ કોઈ પણ વસ્તુ કરવી હોય પણ એ ક્યારે કરે, તો કે ગોળ ખાતા ખાતા જે કાર્ય કરે, એટલે એમની સવાર પણ ગોળ ખાતા ખાતા થાય અને રાતની જે ઊંઘ પણ આવે એ પણ ગોળ ખાતા ખાતા જ આવે. એકવાર મિન્ટુ ભાઈ સાંજે નિશાળે થી ઘરે આવ્યા, મમ્મી પાસે ગોળ માંગ્યો. મમ્મી મનચીએ ભાખરી શાક ખાવાનું કહ્યું, પણ આ તો મંકોડા ભાઈ મિન્ટુ એમ માને કાઈ, એ તો રિસાયા, ખૂબ રિસાયા અને ખૂબ ખીજાયા, અને ગુસ્સામાં ને ગુસ્સામાં પોતાની સ્પૂટ પર ભર્યું બચકું. હવે તો ખરેખરી જોવા જેવી થઈ, આમ આળોટે તેમ આળોટે પણ પકડ છૂટે નહીં, તેમને પકડતા આવડે પણ મૂકતા આવડે નહીં. બરાબર, એટલે કે આ તો કેવું થાય, તમે મમ્મીને કહીને ગયા હો મને હું સાંજે સ્કૂલથી આવું ને, અથવા તો ટ્યુશનેથી આવું ને, તો મને આ વસ્તુ તો જોઈશે. તેવી જ રીતે આ મિન્ટુભાઈને પણ ગોળ જ જોઈએ, પણ ગોળ ઘરમાં હતો નહીં, એટલે મમ્મીએ કીધું ના આજે તો તારે શું ખાવાનું છે, ભાખરી શાક ખાવાનું છે. ભાખરી શાકનું નામ સાંભળીને જ મિન્ટુભાઈને આવ્યો ગુસ્સો, અને ગુસ્સામાં ને ગુસ્સામાં શું કર્યું, પોતાની સ્પૂટ પર બચકું ભર્યું. એમને બચકું ભરતા તો આવડે પણ એનાથી છૂટતા આવડે નહીં, અને આમ ને આમ એની પકડ પણ છૂટે નહીં, અને એમાં ને એમાં જ એ શું થઈ ગયા, લોહી લુહાણ થઈ ગયા, પણ એ જીત છોડે તો એ બીજા કહેવાય એમ. મમ્મી મચ્છીએ માંડ માંડ બે અંકોડા છૂટા પાડી અને બચકું છોડાવ્યું, પણ ગોળ લાવો જ લાવો ની કડક ઉઘરાણી ચાલુ જ ચાલુ. બરાબર, એટલે કે એમને ગોળ તો જોઈતો જ, એટલે એમાં ને બચકું તો ભર્યું, પણ બચકું ભરતા આવડે પણ છૂટતા આવડે નહીં, એમાં ને એમાં પછી શું થઈ ગયું, એ પોતે લોહી લુહાણ વાળા થઈ ગયા. જીદ જો છોડી દે ને તો એ મંકોડા ભાઈ કહેવાય નહીં, મિન્ટુ ભાઈ કહેવાય નહીં. એટલા માટે માંડ માંડ મમ્મી તેનું બચકું છોડાવ્યું, પણ એની ઉઘરાણી તો ચાલુ જ રહી, મને ગોળ જોઈએ ગોળ જોઈએ ને ગોળ જોઈએ. મમ્મીએ કહ્યું 2 દિવસમાં તો ગોળનો આખો રવો ઝપટી ગયો, તોય ધરાતો નથી. મમ્મી શું કહે છે કે 2 દિવસમાં આખો શું રવો ઝપટી ગયો, તો પણ એ ધરાયો નહીં, એટલે કે એનું પેટ ભરાયું નહીં, એનું મન સંતોષાયું નહીં. અને પછી કહે છે કે ઉભો રહે બાજુમાં કીડી કાકીને ઘેર, ગોળ હોય તો લઈ આવું. કહી મનછી તો ગઈ કીડી કાકીને ઘેર અને કહ્યું, કીડી કાકી થોડો ગોળ ઉછીનો આપો ને, મારો મીંટુડો રિસાયો છે. શું કહે છે કે કીડી કાકીના ત્યાં શું માંગવા જાય છે, ગોળ માંગવા જાય છે, ને કે થોડો ગોળ મને ઉછીનો આપો. હવે કોણ રિસાયો છે, મીંટુડો રિસાયો છે. તો શું કહે છે, મારે ઘેર તો ખાંડ છે મનછી બહેન, જોઈએ તો લઈ જાઓ. મનછી વિચારવા લાગી, આ મીંટુડાનું હું શું કરવું. બરાબર, આમ શું કહે છે કે એમના ત્યાં પણ ગોળ વળતો હતો નથી. શું કહે છે, એક કીડી કાકી એવું કહે છે કે મારે ત્યાં તો ગોળ નથી, જો તમને ખાંડ જોઈએ તો લઈ જાઓ. પછી વિચારવા લાગે છે કે હવે શું કરવું મીંટુડાનું. એટલામાં એને એકાએક વિચાર આવ્યો. બરાબર, વિચાર આવ્યો તો કે શું કહે છે, મીંટુને લઈ અને ઉપાડ્યા રામજી બાપાના ખેતરે. એ શેરડીનો ઊંચો ઊંચો વડ, વડ એટલે કે આમ જોવા જઈએ તો શું કે શેરડીના એ ઢગલા કરેલા હતા.
લીલોછમ વાળ લહેરાય, ચિંચોડા ચિડક ચિડક બોલે અને ગોળના રવાના થપ્પે થપ્પા લાગેલા જોઈ મિન્ટુભાઈ તો ખુશ ખુશ થઈ ગયા અને નાચવા લાગ્યા. બરાબર, એટલે કે ક્યાં ગયો આ મિન્ટુભાઈ અને મનસીબેને? કે મનસીબેન મિન્ટુડાને ક્યાં લઈ ગઈ? તો કે રામજી બાપાના ખેતરે. તો ત્યાંની શેરડી જોઈ અને એ તો રાજી રાજી મિન્ટુભાઈ તો થઈ ગયા, ખુશ થઈ ગયા અને નાચવા લાગ્યા. હવે આગળ શું થયું એ તમે ચોક્કસથી વિચારજો જે આપણે ભાગ 2 માં જોઈશું.